દેવાદિદેવ મહાદેવને પસંદ કરવાનો એકમાત્ર દિવસ એટલે મહાશિવરાત્રિ. આ દિવસે નાના મોટા દરેક મંદિરમાં ભક્તો પોતાની શક્તિ મુજબ ભાંગ, દૂધ, શેરડીનો રસ, પાણીથી અભિષેક કરે છે. જુદા જુદા પ્રકારના અભિષેકની મહિમા સાથે ઘીની પ્રતિમા બનાવી તેની પૂજા કરવાની પણ અનોખી શ્રદ્ધા છે. નવસારીના સદલાવ ગામે આ પર્વ દરમિયાન ખાસ પ્રકારની શિવજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. નવસારીના સદલાવ ગામના હેમંતભાઈ પટેલ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરે તેમાંથી નાની મોટી શિવજીની પ્રતિમા બનાવી છે. છેલ્લા 20 વર્ષથી દક્ષિણ ગુજરાતના અનેક શિવાલય માટે ઘીની પ્રતિમા બનાવી તેઓએ કંઈક અલગ જ પ્રકારની શિવભક્તિના દર્શન કરાવ્યા છે. એક નાનકડા ગામના ખેડૂત હેમંતભાઈએ આ પ્રકારની પ્રતિમા બનાવવા કોઈ પણ જાતની તાલીમ લીધી નથી. ભોરાનાથની પ્રેરણા માત્રથી તેમણે આ ઘીની પ્રતિમા બનાવવાની શરૂઆત કરી હતી. આ વર્ષે તેઓએ 1 ટન ઘીનો ઉપયોગ કરી 21 જેટલી શિવજીની પ્રતિમા, 25 જેટલા ઘીના કમર, 17 જેટલા શિવજીના મુખ બનાવ્યા છે, જે પ્રતિમા માટે મોટા પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવે છે. ભગવાન ભોરાનાથે 20 પીધા બાદ તેમના ઘરાનો રંગ નીલ બની ગયો હતો અને જેનાથી તેઓ નીલકંઠના કહેવાયા. ગરામાં થતી બળતરાથી ભગવાનને ઠંડક મળે એ માટે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જેથી મહાશિવરાત્રિના પર્વ દરમિયાન ઘીમાંથી બનાવેલ પ્રતિમા અને ઘીમાંથી બનાવેલ કમળના દર્શન ભગવાનને અર્પણ કરવાનો અને તેના દર્શન કરવાનો મહિમા છે. એકવાર હેમંતભાઈની કારીગીરી જોયા પછી જોનારાઓ વાહ વાહી કરતા થાકતા નથી. હેમંતભાઈ દ્વારા જે ઘીનું કમળ અને પ્રતિમા બનાવવામાં આવે છે તેના માટે તેઓ માત્ર ઘીના જ રૂપિયા લે છે, બાકી એક પણ રૂપિયો મજૂરી ન લેતા નથી. ત્યારે દર વર્ષે તેઓ ઘીની સાદી પ્રતિમા બનાવતા હતા, પરંતુ હવે તેમણે ઘીની પ્રતિમાને કલર પણ કર્યો હોવાથી આ પ્રતિમાને 4 ચાંદ લાગી ગયા છે. અલ્પેશ કશ્યપ, JDSTV, નવસારી. મારું નામ હેમંતકુમાર ભીખુભાઈ પટેલ, મુકામપો સદલાવ, તાલુકો જિલ્લો નવસારી. હું મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ઘીના કમળ અને મૂર્તિ બનાવું છું. તે આ વર્ષે મેં 25 કમળ, 21 મૂર્તિ અને 19 મુખ બનાવ્યા છે અને એમાં મેં 1 ટન ઘીનો ઉપયોગ કર્યો છે અને એ ઘીમાં કોઈ પણ મિક્સિંગ કર્યું નથી, ફક્ત ને ફક્ત ઘી જ છે. એટલે એના હું 1 પણ રૂપિયો લેતો નથી ચાર્જ, અને એમ ફક્ત ઘીના પૈસા લઉં છું. અને આ વલસાડ, નવસારી, નડિયાદ, વાપી બધા મોટા મોટા મંદિરોની મૂર્તિ અમારે ત્યાંથી જાય છે અને અમારી ચાહના દર વર્ષે વધતી